तो हमारा ठाकुर समाज ने आश्रम जीवती वहां पर पागड़ी उतारी ने विनती करो फिर भी सारी खुशी जमती ने गृहस्था में। वाव विधानसभानी बैठक ऊपर जाने पागड़ीनु राजकारण चालतू होय एवुं लागी रह्युं छे। आनी पहला स्वरूपजी ठाकोरे पण पोतानी पागड़ी उतारीने मत मांग्या हता त्यारे हवे फरी एक वखत भाजपना नेता एवा लविंगजी ठाकोरे भाजप माटे पोतानी पागड़ी उतारीने मत मांग्या छे। शुं छे समग्र वात अने केम आ नेताए पोतानी पागड़ी उतारीने स्वरूपजी ठाकोर माटे मत मांग्या ते दरेक वात करीशुं आ वीडियोमां। नमस्कार, हुं हंसिની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। जो बात करवामां आवे वाव विधानसभानी तो भाजपमांथी ठाकोर उम्मेदवारने टिकिट आपवामां आवी छे। स्वरूपजी ठाकोरने भाजप लोकोए टिकिट आपी छे तेवामां हवे आनी पहेला पण स्वरूपजी ठाकोरे जाणे पागड़ीनुं राजकारण रम्युं होय तेवुं सामे आव्युं हतुं। एक सभामां स्वरूपजी ठाकोरे पोतानी पागड़ी उतारीने मत मांग्या हता त्यारे फरी एक वखत स्वरूपजी ठाकोर माटे प्रचारमां निकळेला भाजपना नेता एवा लविंगजी ठाकोरે પણ પોતાની પાઘડી ઉતારીને સ્વરૂપજી ઠાકોર માટે મત માંગ્યા છે અને ભાજપને જીતાડવા માટે આહવાન કર્યું છે। ત્યારે સૌથી પહેલા તો સાંભળી લઈએ કે લવિંગજી ઠાકોર છે તે પોતાની પાઘડી ઉતારીને મત માંગીને શું કહી રહ્યા છે તે। એટલે આપણે જંગી બહુમતીથી જીતવાનું છે, કેમ કે દેવ કાપડીથી ભુવાજી પણ આપણી વચ્ચે છે અને સંતોના આશીર્વાદ, ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ, અઢારે આલમના આશીર્વાદ, તો અમારા ઠાકોર સમાજને આશ્રમજી વતી હું પણ પાઘડી ઉતારીને વિનંતી કરો કે ફેર બી તારી ભૂલી જમીને ગ્રહસ્થા મે અને દેવી ની તારીખે ડિસ્કો લેવાનો સારા તાજમાં ત્રીજી બાજુ અપક્ષમાંથી માવજી પટેલને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે હવે ત્યાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। દરેક લોકો પોતાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। અનેક લોકો અત્યારે હાલ સ્વરૂપજી ઠાકોરની વાહરે આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આની પહેલા પણ ગેનીબેન ઠાકોરના જે કાકા છે તેમણે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ હવે તે પણ જાણે ભાજપના સમર્થનમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તે પણ હવે સ્વરૂપજી ઠાકોર માટે મત માંગી રહ્યા છે। ત્યારે ભાજપના નેતા લવિંગજી ઠાકોરે પણ પોતાની પાઘડી ઉતારીને મત માંગ્યા છે। આની પહેલા પણ સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી હતી જાહેર સભામાં અને મત માંગ્યા હતા, ત્યારે સામે ગેનીબેન ઠાકોરે પોતાની કોલર ઊંચી રાખવાની વાત કરી હતી। એટલે કે વાવ વિધાનસભામાં જાણે પાઘડીનું રાજકારણ જામ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે એક બાદ એક નેતા અત્યારે પોતાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, ત્યારે એવા લવિંગજી ઠાકોર જે ભાજપના નેતા છે તેમણે પણ પોતાની પાઘડી ઉતારી હતી અને મત માંગવા અને સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટેનું કહ્યું હતું। એટલે કે હવે આ જે સીટ છે તેના ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેલી છે, કારણ કે જ્યારથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા છે ત્યારથી આ બેઠક છે તે ખાલી પડી છે, એટલા માટે જ હવે 13 નવેમ્બરે આની ચૂંટણી યોજાવાની છે અને 23 નવેમ્બરે આનું પરિણામ સામે આવવાનું છે। જોકે અત્યારે હાલ માવજી પટેલ પણ પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ગુલાબસિંહ રાજપૂત પણ અનેક જાહેર સભાઓને સંબોધી રહ્યા છે, તેવામાં હવે સ્વરૂપજી ઠાકોર છે તેનો પણ પ્રચાર અને પ્રસાર એટલો જ શરૂ થઈ ગયો છે। જો વાવ વિધાનસભાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગેનીબેન ઠાકોરનો આના ઉપર દબદબો રહ્યો છે અને 2022માં સ્વરૂપજી ઠાકોરને હાર મળી હતી અને ગેનીબેન ઠાકોર છે તે જીતી ગયા હતા, એટલા માટે હવે સ્વરૂપજી ઠાકોરને ક્યાંક હાર પણ બીજી વખત દેખાઈ રહી હોય એના માટે થઈને અત્યારે હાલ તે પોતાની પાઘડી ઉતારીને લોકોની સામે મત માંગી રહ્યા છે। ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અને વાવ વિધાનસભા ઉપર કોનો દબદબો જળવાઈ શકે છે તેના લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।